परमाणु બંધારણમાં હવે આગળ આપણે જોઈશું તો પરમાણુનું બંધારણ જે છે એના પ્રીવિયસ લેક્ચર જે હતો પ્રીવિયસ વિડિયો તો એમાં આપણે જોયું તો કે ફોટોઇલેક્ટ્રિક અસર જે છે તે જોઈ હતી અને એમાં આપણે જે કક્ષકો જે છે એમાં લાયમન શ્રેણી બામન શ્રેણી એના વિશે વાત કરતા હતા તો એ શરૂઆત કરતા પહેલા ફરી એકવાર હું થોડો પોઈન્ટ રિવાઇઝ કરી દઉં કે સૌપ્રથમ તો આપણે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એટલે શું એ સમજાતા તો અવશોષણ વર્ણપટ શું કહેવાય છે કે જ્યારે સફેદ પ્રકાશ જે છે બરાબર સફેદ પ્રકાશ છે એને શું કરવામાં આવે છે કે એક વાયુ ભરેલી ટ્યુબ હોય છે એટલે કે આ ટ્યુબ છે બરાબર વાયુ ભરેલી જે ટ્યુબ છે અને એની અંદર એટલે કે હાઇડ્રોજન વાયુ છે બરાબર અથવા તો પછી હાઇડ્રોજન વાયુ છે એમાં સફેદ પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે એટલે શું થાય છે સફેદ પ્રકાશમાં બધી તરંગલંબાઈ ધરાવતા તરંગલંબાઈ ધરાવતા જે પ્રકાશનો કિરણ છે એટલે કે છાનીવાળા કિરણ બરાબર સાત રંગનો જે બનેલો છે ને સફેદ પ્રકાશ કહે છે તો સફેદ પ્રકાશ જે છે એ આમાંથી પસાર કરવામાં આવે છે અને તે શું થાય છે કે આ જે અંદર વાયુ ભરેલો છે એ વાયુ અમુક પ્રકારની તરંગલંબાઈનું શોષણ કરી લે છે અને પછી જ્યારે બહાર જે સ્પેક્ટ્રમ મળે છે અહીંયા એમાંથી દાખલા તરીકે કોઈ પણ રંગની તીવ્રતા અમુક રંગ જાંબલી છે બરાબર તો એની તીવ્રતા ઓછી દેખાય છે તો બ્લુ છે એની તીવ્રતા વધારે દેખાશે વાયોલેટ બરાબર વાયોલેટની તીવ્રતા ઓછી છે નીલો રંગ જે છે એની તીવ્રતા તે દેખાતો જ નથી વાદળી રંગ જે છે બરાબર વાદળી રંગ છે બ્લુ રંગ તો એની તીવ્રતા કદાચ વધારે દેખાશે એટલે અને પીળો જાની વાળા પીનારા પીળો રંગ છે તો પીળો રંગની તીવ્રતા એનાથી થોડી ઓછી છે પાણી થોડી વધારે છે એમ એવી રીતે આ જે વાયુ ભરેલો છે એને પોતાના લક્ષણને આધારે શું જોવા મળે છે કે અમુક રંગની તીવ્રતા વધારે ઓછી જોવા મળે છે અને અમુક રંગની તીવ્રતા જોવા નથી મળતી તો આ જે વર્ણપટ મળે છે એ સતત વર્ણપટ નથી મળતો બધા જ રંગ નથી મળતા એટલે જે જે રંગ મળે છે એની તીવ્રતા મળે છે બરાબર ને અમુક જગ્યાએ જે નથી મળતી એ જે રંગ ત્યાં શું થાય છે બ્લેક પટ્ટી દેખાય છે એટલે એ શું છે કાળો ભાગ દેખાય છે ત્યાં એટલે આવી રીતે જે મળે છે વર્ણપટ એને શું કહે છે એક પ્રકારની રેખા લાઈન દેખાય છે એટલે એને રેખા વર્ણપટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રેખા વર્ણપટ પણ શું થાય છે કે અહીંયા અવશોષણ રેખા વર્ણપટ તરીકે ઓળખાય છે કે અમુક પ્રકારની શું થાય છે એની તીવ્રતા શોષક થઈ જાય છે અને જ્યારે ઉત્સર્જન વર્ણપટ છે ની વાત કરીએ તો ઉત્સર્જન વર્ણપટમાં શું થાય છે કે ઉત્સર્જન વર્ણપટ છે એમાં જે વાયુરૂપ નમૂનો છે એના પર ઉર્જા આપવામાં આવે છે અથવા ઇલેક્ટ્રોનનો મારો કરીને ઉર્જા આપવામાં આવે છે અને એ વાયુરૂપ પરમાણુ નમૂનો છે એના જે પરમાણુ જે છે એના એટમ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે ઉર્જા મેળવીને ઉત્તેજિત થાય છે અને એને જે પરમાણુ જે છે ઉર્જા મેળવીને ઉત્તેજિત થાય છે એટલે દાખલા તરીકે એનું આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે ન્યુક્લિયસ જે છે એનું કેન્દ્ર ન્યુક્લિયસ જે છે પરમાણુ જે છે એનો ઇલેક્ટ્રોન જે છે એ n બરાબર 1 કક્ષામાં હોય તો ઉર્જા મેળવી અને n બરાબર 2 માં જઈ શકે છે અને પછી કોઈ પણ પરમાણુ જે છે એનો ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે કે હંમેશા વિશ્વનો કોઈ પણ પદાર્થ હોય એ શું છે ન્યૂનતમ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે તો અહીંયા પરમાણુ ઇલેક્ટ્રોન છે એ પણ ઉર્જા મેળવીને n બરાબર 2 માં જશે કાં તો n બરાબર 3 માં જશે n બરાબર 4 માં જશે એટલે કે ઉર્જા એનર્જી મેળવશે અને વધારે ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય છે પરંતુ અહીંથી તે અહીંયા જશે n બરાબર 3 માં જાય n બરાબર 4 માં પણ જઈ શકે છે બરાબર તો જે વધારે ઉર્જાવાળી કક્ષકમાં ઉર્જા મેળવીને જાય પરંતુ શું થશે ત્યાંથી એ મૂળ અવસ્થામાં પાછો આવવા પ્રયત્ન કરશે કારણ કે હંમેશા ન્યૂનતમ ઉર્જા રહેવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે દરેક પદાર્થ પ્રયત્ન કરે છે દરેક ઇલેક્ટ્રોન પ્રયત્ન કરે છે તો શું કરશે અહીંયા ગયા પછી ફરી પાછું અહીંયા પાછો આવશે જ્યારે જેટલી ઉર્જા એને મેળવી છે એટલી ઉર્જા લઈ જાય છે પાછી આવશે એટલે પાછી શું થશે બે કક્ષક n બરાબર 1 માં n બરાબર 2 છે તે બે કક્ષક વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એટલી ઉર્જા એ શું કરશે રિડ્યુસ કરશે એટલે ઉત્સર્જન કરશે અને એટલી ઉત્સર્જન કરશે એટલે એટલી ઉર્જા વાળું તરંગ વિકિરણ ઉત્સર્જિત થશે એટલે n બરાબર 2 માંથી n બરાબર 1 માં જ્યારે પાછું આવે છે ત્યારે ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર શું થશે E2 માઇનસ E1 જેટલો છે એટલી ઉર્જા શું કરશે રિડ્યુસ કરશે ઉત્સર્જન થશે n બરાબર 3 માંથી 1 માં આવશે પાછું કિરણ વિકિરણ તો શું થશે n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવશે ત્યારે ડેલ્ટા E જે છે એ E3 માઇનસ E1 જેટલું છે અને એટલી ઉર્જાનો વિકિરણ
ઉત્સર્જિત થશે. આમ શું થાય છે કે પર્ટીક્યુલર ઊર્જા જે છે આ બંનેના તફાવત જેટલી ઊર્જા આ બંનેના તફાવત જેટલી ઊર્જાનો જ વિકિરણ બહાર પડશે. એ ઊર્જાના મૂલ્ય પરથી એની તરંગ લંબાઈ આપણે શોધી નાખીએ તો એટલી તરંગ લંબાઈ વાળું જ વિકિરણ મળશે. એ બંનેની વચ્ચેની તરંગ લંબાઈ વાળું વિકિરણ મળશે ને, એટલે ચોક્કસ તરંગ લંબાઈ વાળું વિકિરણ મળે છે. એના લીધે શું થાય છે, બધા જ રંગ જે છે એને દેખાતા પર્ટિક્યુલર જે તરંગ લંબાઈ ધરાવતો રંગ છે એ જ પ્રકારનો રંગ દેખાશે. એટલે એક પ્રકારની રેખાઓ મળે છે, સતત વર્ણપટ મળતો નથી. એટલે આ જે મળે છે એ પણ એક રેખા વર્ણપટ છે. અને એ કઈ રીતે મળે છે તો આ વર્ણપટને શું કહે છે, ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખાવે છે. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો. અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ શું છે, ઉત્સર્જન વર્ણપટમાં શું થાય છે કે જે પરમાણુનો પદાર્થનો નમૂનો છે એને ઊર્જા આપવામાં આવે છે અને એમાંથી ઇલેક્ટ્રોન મૂળ ઊર્જા કક્ષકમાંથી ઉત્તેજિત થઈ અને અન્ય કક્ષામાં ઊંચી ઊર્જા વાળી કક્ષકમાં જાય છે અને ત્યાંથી પાછો એ મૂળ અવસ્થામાં આવે છે. ત્યારે શું થાય છે, જેટલી ઊર્જા એને ગેઇન કરી તેટલી ઊર્જા એ રિડ્યુસ કરશે અને પછી ઉત્સર્જન કરશે અને પાછો જ્યારે આવશે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે તેના દ્વારા જે વર્ણપટ મળે છે એ વર્ણપટ જે રેખા વર્ણપટ મળે છે એને શું કહે છે, ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખ્યાલ આવી ગયો તમને કે આ વર્ણપટ વિશે. તો હવે આ જે ઉર્જા જે છે n બરાબર 1 અને n બરાબર 2 માં જે ઉર્જા જે છે ઉર્જાનો તફાવત જોઈએ આપણે. તો હવે એના પરથી આપણે શું કહેતા હતા કે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જા મેળવીને કોઈ પણ કક્ષામાં જાય છે, એમાંથી પાછો એ n બરાબર 1 માં આવશે. n બરાબર 1 માં આવશે ત્યારે એ જે રેખા વર્ણપટ મળે છે અને બરાબર એ જે શ્રેણીની રેખાની જે શ્રેણી મળે છે એનો અભ્યાસ કોણે, બામર લાયમન નામના વૈજ્ઞાનિકે કર્યો. એટલે n બરાબર શું થશે, 2 માંથી n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવશે, n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવશે, n બરાબર 4 માંથી n બરાબર 1 માં આવશે. આમ n બરાબર શું થશે, જોવા જઈએ 5 6 7 8 9 ઇન્ફિનિટી, n બરાબર ઇન્ફિનિટી માંથી n બરાબર 1 માં આવશે. એટલે ત્યારે જેટલી જે રેખાઓ મળે છે જે બધી n બરાબર 1 માં ઇલેક્ટ્રોન આવે છે, એટલે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે જે રેખાઓ મળે છે, રેખાનો જે અભ્યાસ કર્યો તે લાયમન નામના વૈજ્ઞાનિકે, તો એના નામ પરથી લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવી છે. તો આપણે એક ગયા પીરિયડમાં મેં સમજાવ્યું હતું તમને એ રીતે કે લાયમન શ્રેણી જે છે એમાં શું છે કે જે લાયમન શ્રેણી જે છે એની રેખા જે છે એમાં શું હોય છે કે દાખલા તરીકે અહીંયા n બરાબર 1 કક્ષા છે. બરાબર, પછી મેં બતાવ્યું તમને કે n બરાબર 2 કક્ષા, અહીંયા n બરાબર 3 કક્ષા છે, અહીંયા n બરાબર શું છે 4 કક્ષા છે, n બરાબર 5 કક્ષા છે. તમારી બુકમાં પણ મેં તમને કીધું હતું કે પેજ નંબર આઈ થિંક 52 કે કંઈક છે એના પર જે વર્ણપટની રેખાઓ આપી છે, તો એમાં પણ તમે જોશો આવી રીતે વર્ણપટની જે રેખાઓ જે બોર્ડની અભિધારણા છે એમ આપી છે, તેમાં તમે જોશો કે શું છે, n બરાબર 1 ને n બરાબર 2 જે કક્ષા છે વચ્ચે આ ઉર્જાનો વચ્ચે ગેપ મોટી છે, એ શું બતાવે છે કે ઉર્જાનો તફાવત વધારે છે. હવે n બરાબર 1 કક્ષામાં કેટલી ઉર્જા છે એ ઉર્જા શોધવા માટે આપણે જે સમીકરણ લખ્યું હતું કે en એનર્જી ઓફ નંબર ઓફ જે કક્ષા જે છે એની એનર્જી en એનો જે સૂત્ર બધાને ખબર છે, en = શું આવતું હતું, માઇનસ rh ઉર્જા શું થશે, n = 1 કરતા આનું મૂલ્ય
ઓછું એટલે પણ માઈનસમાં છે એટલે વધારે કહેવાશે બરાબર તો એ જે મૂલ્ય જે આવે છે તમે કેલ્ક્યુલેટરથી ગણી જુઓ તો એ જે મૂલ્ય આવે છે આઈ થિંક એટલે આપણે જોઈએ કે પહેલી કક્ષા જે છે n = 1 ત્યારે જે ઊર્જા જે છે એ ઊર્જા કેટલી છે તો એ વખતે જે ઊર્જા જે છે એ જૂલમાં જોઈએ તો આપણે અહીંયા બતાવી દીધું ગણતરી કરી તો 2.18 × 10⁻¹⁸ છે બરાબર અને n = 2 માં જ્યારે ઇલેક્ટ્રોન હોય છે ત્યારે એની ઊર્જા કેટલી છે તો કીધું આપણે શોધી તો 2.545 × 10⁻¹⁸ આપણ જૂલમાં જે છે બરાબર તો તમે જોશો કે આ જે એકમ જે આવે છે બરાબર આ જે ઊર્જા પહેલી કક્ષામાં n = 1 માં કેટલી આવી −2.18 × 10⁻¹⁸ અને બીજામાં શું કેટલી આવી 0.545 આવી બરાબર આ 2.18 અને 0.545 બંને વચ્ચે ઘણો બધો તફાવત છે બરાબર 2.18 અને 0.5 એટલે આ બે વચ્ચે ઊર્જા તફાવત વધારે છે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમાં બીજી અને ત્રીજી કક્ષા વચ્ચે ઊર્જાનો તફાવત જોશો મેં અહીંયા જે 0.545 અને 0.242 એ વચ્ચે ડિફરન્સ આના કરતા 2.18 અને 0.545 બે કરતા આ તફાવત કેવો છે ઓછો છે આ તફાવત ઓછો છે એનાથી ઉપર જોશો તો E3 અને E4 કક્ષ છે એમાં ઊર્જાનો તફાવત જે છે 0.242 અને 242 અને 0.136 એ બંને વચ્ચે ડિફરન્સ આ બંને કરતા ઓછો છે પછી E4 અને E5 કક્ષ વચ્ચેનો તફાવત જે છે કેટલો છે ઊર્જાનો તફાવત તો 0.136 અને 0.087 તમે આ રીતે ઘણી ઊર્જા મેળવી શકો તો આમ ઉપર જાવ છો તેમ બે કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત શું થાય છે ઘટતો જાય છે અને ઊર્જા કેવી થાય છે વધતી જાય છે માઇનસ મૂલ્ય છે બધું ઊર્જાનું બરાબર તો માઇનસ મૂલ્ય છે એ શું થાય ઘટતું મૂલ્ય એટલે ઊર્જા કેવી થાય ઉપર જાવ તેમ વધતી જાય છે અને આની ઊર્જા કેટલી છે પહેલા કક્ષકમાં ઊર્જા ઓછી છે બરાબર માઇનસ મૂલ્ય વધારે છે પણ માઇનસ છે એટલે ઓછું કહેવાય ને બરાબર અહીંયા ઊર્જા ઓછી છે અહીંયા ઉપર જાવ ઊર્જા વધારે 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 અને છેક n = ઇન્ફિનિટી માં જાવ ત્યારે ઊર્જાનું મૂલ્ય શું થાય છે શૂન્ય થાય છે એટલે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રના આકર્ષણ બળથી મુક્ત થઈ ગયો છે બરાબર એવું કહેવાય છે એ એટલું આપણે ગત લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં એટલે સુધી આપણે સમજ્યાતા એટલે કે જે ઊર્જાનો તફાવત જે ઉપર જાવ છો તે બે કક્ષા વચ્ચે ઊર્જાનો તફાવત કેવો થાય છે ઓછો થતો જાય છે અને ઊર્જાનું મૂલ્ય કેવું થતું જાય છે વધતું જાય છે હવે આપણે એના પછી એ સમજ્યા હતા કે લાયમન શ્રેણી જે છે એમાં લાયમન શ્રેણી જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે બરાબર હવે લાયમન શ્રેણીની વાત કરતા હતા કે લાયમન શ્રેણી જે છે એમાં ઇલેક્ટ્રોન જે n = 1 બરાબર અહીંયા n = 2 અહીંયા n = 3 n = 4 n = 5 એમ n = ઇન્ફિનિટી બરાબર તો n = 2 માંથી 1 માં આવશે n = 3 માંથી 1 માં આવશે n = 4 માંથી 1 માં આવશે n = 5 થી 1 માં આવશે n = ઇન્ફિનિટી થી 1 માં આવશે એટલે સૌથી વધારે ઊર્જાનો તફાવત કયો થશે ઇન્ફિનિટી થી 1 માં આવશે એ બે કક્ષકો જે ઉપરથી અહીં આવશે ત્યારે ઊર્જાનો તફાવત વધારે હશે અને આ જે n = 2 થી n = 1 માં આવશે ત્યારે ઊર્જાનો તફાવત જે છે એ આપણે જોઈશું એટલે જ્યારે આપણે ઊર્જા જે છે બરાબર ઊર્જાનો તફાવત ડેલ્ટા e આપણે લઈએ તો એના માટેનું સૂત્ર શું છે કે ડેલ્ટા e બરાબર આપણે શું લઈએ છે કે 2 −2.18 × 10⁻¹⁸ (1/(ni²-1/(nf²) આ સૂત્ર આપણે જે બોર્ડની જે પરવિધારા છે એમાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું ઊર્જાનું બે કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત હોય એટલે કે જ્યારે વધુ શું કહેવાય કોઈ એક કક્ષકમાંથી કોઈ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે થતો જે ઊર્જાનો તફાવત આપણે શોધવો હોય તો આ પરથી ઊર્જાનો તફાવત મેળવી છીએ તો આપણે લાયમન શ્રેણીમાં ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે કે આ ડેલ્ટા ઇના તફાવત પરથી આપણે જો આવૃત્તિ લઈએ બરાબર તો આવૃત્તિનું મૂલ્ય લઈએ મ્યુ તો મ્યુ કેટલી છે જો તો ડેલ્ટા ઈ બરાબર શું થતું મેક્સ પ્લાન્કના નિયમ પ્રમાણે એચ મ્યુ આપણે લેતા હતા તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા ઈ અપોન એચ થાય તો અહીંયા મ્યુ આવૃત્તિ જે છે એના પ્રમાણે મૂલ્ય મેળવવું આપણે તો શું મેળવશું 2.18 બરાબર આ જે મૂલ્ય છે −2.18 × 10⁻¹⁸ (1/(ni²-1/(nf²) થશે અને એના છેદમાં h h એટલે શું છે પ્લાન્ક અચળાંક બરાબર તો આ જે કિંમત આવશે અને આ જે કિંમત જે છે આનું પ્લાન્ક અચળાંક છે એની કિંમત ફિક્સ છે 6.636 × 10⁻³⁴ બતાવે છે બરાબર એટલે આ બંનેના મૂલ્ય ફિક્સ છે બંનેનો ગુણોત્તર લઈએ આપણે તો એ ગુણોત્તર તમારી બુકમાં આપી છે એમ ગણતરી કરીને 3.29 × 10⁻¹⁵ આવે છે કેટલો છે 3.29 × 10⁻¹⁵ (1/(ni²-1/(nf²) બરાબર એટલે તમારે આવૃત્તિનું મૂલ્ય માટે આ સૂત્ર યાદ રાખવાનું બરાબર આ સૂત્ર લખી નાખજો તમારી નોટમાં પછી આ આવૃત્તિ જે છે એના પરથી તરંગ લંબાઈ જે છે શોધવી છે આપણે કે કેટલી તરંગ લંબાઈ જેટલી ઊર્જા જે છે એનો તફાવત છે પ્રમાણે તરંગ લંબાઈ વિકિરણ ઉત્સર્જિત થશે તો એ કેટલી તરંગ લંબાઈ
ઇલેક્ટ્રોન જે છે એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એ વિકિરણની તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો તરંગ લંબાઈ લેમડા બરાબર શું થશે તો લેમડા બરાબર આપણે શોધવું છે તો તરંગ સંખ્યા જે છે પહેલા આપણે જોઈશું કે તરંગ લંબાઈ પર આ આવૃત્તિ પરથી આપણે તરંગ સંખ્યા અહીંયા જોજો એક સમીકરણ તરંગ લંબાઈ નું મળ્યું ડેલ્ટા E પરથી બરાબર સમીકરણ 1 સમીકરણ 2 આટલા જે જે ઇક્વેશન છે તમારે નોટમાં એક બાજુ લખી નાખજો હવે બીજું આ એક ઇક્વેશન થયું એટલે આનો ઉપયોગ દાખલામાં પણ થઈ શકે છે બીજું આ છે ત્રીજો ઉપયોગ જે છે તરંગ સંખ્યાને આપણે વિભાગ તરીકે લઈએ છે તો તરંગ સંખ્યા બરાબર શું થાય છે તરંગ લંબાઈ જે મ્યુ આવૃત્તિ ભાગ્યા સી કરવામાં આવે છે તો મ્યુ આવૃત્તિ જે છે કેટલી આવી મ્યુ ભાગ્યા સી થાય આ યાદ રાખજો તરંગ સંખ્યા બરાબર શું થાય છે આવૃત્તિ મ્યુ ભાગ્યા પ્રકાશ તો વેગ સી બરાબર તો મ્યુ જે તરંગ સંખ્યા જે છે એ કેટલી છે 3.29 × 10^15 / ni² - 1/nf² છે એના ડિવાઇડ બાય c એટલે પ્રકાશનો વેગ કેટલો છે 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર તો આને આના વડે ડિવાઇડ કરશો એટલે શું જવાબ આવશે એનો જવાબ આવશે એ તમારી બુકમાં આપ્યું છે પ્રમાણે 1.09 એટલે તો તમે કેલ્ક્યુલેટર કરી શકશો બુકમાં લખેલું છે બરાબર
થી n બરાબર 1 માં બરાબર 3 થી 1 વધી જશે 4 વધી જશે 5 વધી જશે ઇન્ફિનિટી સૌથી વધારે હશે એટલે સૌથી વધારે ઊર્જાનો તફાવત તેમાં છે તો આ n બરાબર ઇન્ફિનિટી થી n બરાબર 1 માં સૌથી વધુ ઊર્જાનો તફાવત સૌથી વધુ ઊર્જા તફાવત છે બરાબર અને સૌથી ઓછી ઊર્જાનો તફાવત રાખી દે કક્ષકો વચ્ચે તો કેવા છે તો n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવશે જ્યારે તો ઇલેક્ટ્રોન ત્યારે જે ઊર્જાનો તફાવત જે છે ડેલ્ટા e એ કેવો આવશે ઓછો આવશે તો બંને માટે કેટલો ઊર્જાનો તફાવત છે લઈએ સૌથી વધુ ઊર્જાનો તફાવત અને સૌથી ઓછી ઊર્જાનો તફાવત એ લઈએ અને એના પરથી સૌથી વધુ ઊર્જાનો જે તફાવત છે બરાબર ત્યારે કઈ તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જિત થશે અને સૌથી વધુ ઊર્જાનો તફાવત છે ત્યારે કેટલી ઊર્જાનો વિકિરણ ઉત્સર્જિત થશે એ આપણે જોઈશું તો બંનેની તરંગ લંબાઈ પણ શોધીશું તો પહેલા ઊર્જા શોધી લઈએ અને ઊર્જા પછી શું શોધીશું તરંગ લંબાઈ શોધીએ તો પહેલા ઊર્જા શોધવા માટે શું કરીશું ડેલ્ટા e બરાબર શું લેશું એટલે એને શું તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં લખીએ તો 912 એંગસ્ટ્રોમ થશે
બરાબર 912 એંગસ્ટ્રોમ આવશે એટલે આટલે થી ઇન્ફિનિટી માંથી અહીંયા પહેલી કક્ષામાં આવશે ત્યારે ઊર્જાનો જે તફાવત છે એ સૌથી વધારે છે ત્યારે જે વિકિરણ ઉત્સર્જે છે એની તરંગ લંબાઈ 912 છે અને 2 માંથી અહીંયા આવે છે એટલે ન્યૂનતમ તફાવત છે ત્યારે જે ઊર્જાને તરંગ લંબાઈ વિકિરણ થાય છે એ વિકિરણની તરંગ લંબાઈ છે 1216 એંગસ્ટ્રોમ બરાબર 1216 એંગસ્ટ્રોમ અને આ છે 912 એટલે તમે જોયું આ ઊર્જાના તરંગ લંબાઈ પરથી કે જેમ ઊર્જાનો તફાવત ડેલ્ટા ઇચ વધારે હશે તો તરંગ લંબાઈ ઓછી છે અને ડેલ્ટા ઈ ઓછો છે તો તરંગ લંબાઈ વધુ છે તમે એ જે સૂત્ર જે આપણે ભણીએ છીએ ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ મેક્સ પ્લાન્કના સૂત્ર પ્રમાણે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ સી બાય લેમ્ડા લઈએ છીએ હવે એચ ને સી કોન્સ્ટન્ટ છે એટલે આપણે લખી શકીએ કે ડેલ્ટા ઈ ચલે છે 1/λ બરાબર ડેલ્ટા ઈ ચલે છે 1/λ લખી શકીએ તો ડેલ્ટા ઈ ચલે છે ડેલ્ટા ઈ જો વધારે રસ્તા અને વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે તરંગ લંબાઈ સાથે બરાબર તો આના પરથી આપણે કહીએ કે જેમ બે પક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત વધારે એમ જે વિકિરણ ઉત્સર્જિત થાય એની તરંગ લંબાઈ ઓછી અને બે પક્ષકો વચ્ચેનો ઊર્જાનો તફાવત ઓછો એમ જે વિકિરણ ઉત્સર્જિત થાય એની તરંગ લંબાઈ વધારે હશે બરાબર એટલે લાયમન શ્રેણી માટે સૌથી વધારે તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જે છે ઇન્ફિનિટીમાંથી જ્યારે શું આવશે પહેલી તરંગ લંબાઈ ક્વોન્ટમ માપમાં આવશે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ 912 છે અને બે માપ બીજા ક્વોન્ટમ માંથી પહેલામાં આવશે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોન આવે ત્યારે એ વિકિરણની તરંગ લંબાઈ 1216 એટલે જે લાયમન શ્રેણી છે વચ્ચેની બધી એની ઊર્જા બેની વચ્ચેની હશે એટલે જે લાયમન શ્રેણી છે એનો જે વિસ્તાર આપણે કહીએ તો કેટલો આવશે 912 એંગસ્ટ્રોમ થી 1216 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા વિકિરણો જે છે એમાંથી જેટલી રેખાઓ મળશે ઉત્સર્જન વર્ણપટ મળશે જે રેખાઓ છે એની તરંગ લંબાઈ કેટલી છે 912 થી 1216 એંગસ્ટ્રોમ વચ્ચેની તરંગ લંબાઈ હશે હવે આપણે જે દ્રશ્ય વર્ણમાન વર્ણપટ છે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એના માટે જે જે શું કહેવાય વર્ણપટ આપણે સ્પેક્ટ્રમ મળે છે એમાં સ્પેક્ટ્રમમાં જે ઇન્ફ્રારેડ છે વિદ્યુતચુંબકીય વિકિરણમાં ઇન્ફ્રારેડ છે પારક્ત કિરણો જે યુવી કિરણો છે બરાબર ગામા કિરણો છે બધા કિરણો છે એમાં જે વિઝિબલ જે છે દ્રશ્યમાન વિભાગ બરાબર યુવી કિરણો અલ્ટ્રાવાયોલેટ છે એમાં જે દ્રશ્યમાન વિભાગના જે છે આપણે કેટલી તરંગ લંબાઈ જોઈ શકીએ છીએ તો તમારે બુકમાં જે સ્પેક્ટ્રમ જે છે એની ફિગર આપી છે પેજ નંબર 35 એમાં જોશો તમે તો જે સ્પેક્ટ્રમ જે જે વર્ણપટ જે છે આપેલો છે તેમાં જે દ્રશ્યમાન વર્ણપટ જે છે જે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એની જે વર્ણપટ વિકિરણનો વર્ણપટ આપ્યો છે એમાં જે કેટલા આપણે જોઈ શકીએ છીએ આપણી આંખો ઇન્ફ્રારેડ કિરણને નથી જોઈ શકતી કારણ કે એની જે તરંગ લંબાઈ છે એ આપણી આંખો જોઈ નથી શકતી આપણી આંખ જે છે એ 400 નેનોમીટર થી 750 નેનોમીટર એટલે 4000 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ જ આપણે દ્રશ્યમાન વિભાગમાં છે એ જોઈ શકીએ તો આની તરંગ લંબાઈ કેટલી છે 912 થી 1016 આપણે કઈ જોઈ શકીએ છીએ કે 4000 થી શું આવે છે 7500 તો 4000-7500 ની વચ્ચે છે ને એનાથી ઓછી છે બરાબર એટલે આ જે લાયમન શ્રેણીની જે રેખા વર્ણપટ મળશે એની તરંગ લંબાઈ જે છે દ્રશ્યમાન વિભાગમાં આવશે નહીં સમજાઈ ગયું હવે બામર શ્રેણી જે છે એની જે રેખાઓ મળે છે એનો જે ઉત્સર્જન વર્ણપટ છે એની જે તરંગ લંબાઈ જે છે એ આપણે અહીંથી જોઈ શકીએ છીએ તો એ જોઈએ આપણે તો એના માટે પણ આપણે શું લેશું જે પાર્શ્વ માટે લીધું એમ બામર શ્રેણી માટે પણ સૌથી વધુ તરંગ લંબાઈ અને સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતો જે રેખા જે છે એ તરંગ લંબાઈ માપીશું અને એ વિસ્તાર એનો માપીશું બામર શ્રેણી ક્યાંથી ક્યાં સુધી તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ સુધી દેખાય છે તો એના માટે બામર શ્રેણી માટે આપણે ગણિતની ગણતરી કરશું તો બામર શ્રેણી માટે શું આવશે n1 બરાબર શું આવશે બામર શ્રેણી માટે બામર શ્રેણી ક્યારે થાય કે અહીંયા અહીંયા n બરાબર 1 છે બરાબર હવે n બરાબર 2 માં આવે કોઈ પણ એક કક્ષામાંથી લખો n બરાબર 2 માં આવે ત્યારે જે રેખા મળે એને બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો એ જે બામર શ્રેણી જે છે બરાબર તો એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન જે છે n બરાબર 2 માં આવે છે એટલે n1 બરાબર શું છે 2 અને n2 બરાબર શું આવશે 3 4 5 થી ઇન્ફિનિટી આવશે બરાબર તો એમાં જે આપણે ડેલ્ટા ઈ લઈશું ડેલ્ટા ઈ શું આવશે 2.18×10⁻¹⁸ શું હશે ni²-1/nf² લઈએ બરાબર અહીંયા શું લખીશું ni² nf² ની જગ્યાએ શું લેશું આપણે જે ઊર્જાનો તફાવત જે છે બરાબર પણ આપણે આના પરથી લેમડા શોધવાની છે એટલે 1/λ બરાબર શું લેશું આપણે જે સૂત્ર તમારી બુકમાં આપેલું છે એ પ્રમાણે
1.09677 into 10 raised to 7 is 1 upon n1 square minus 1 upon n2 square. બરાબર n1 square ની જગ્યાએ આપણે શું લેશું 2 નો square. બરાબર અને n2 ની જગ્યાએ શું લેશું પહેલા 3 નો square લેશું. બરાબર તો આ શું છે સૌથી ઓછી ઊર્જા તફાવત કાઢી લેશું. પછી શું આવશે એમાં મેમર લખીએ તો આ જે જવાબ આવે છે તરંગ લંબાઈ છે વિસ્તાર હું ગણતરી કરી લખું છું તમે પણ આ રીતે ગણતરી કરીને લખી લેજો એટલે તમે જોશો કે પાછળ બામણ શ્રેણી છે બામણ શ્રેણી તો એમાં શું થાય છે સૌથી વધારે તરંગ લંબાઈ જે છે તે કેટલી છે 6569.65 અને મેક્સિમમ સૌથી મિનિમમ તરંગ લંબાઈ જે છે તે શું થાય છે ઇન્ફિનિટી થી n બરાબર 2 માં આવે છે જ્યારે ડોક્ટર ત્યારે જે તફાવત જે છે હું જેને પછી તરંગ લંબાઈ લખી છે તો 3647 આવે છે એટલે બામણ શ્રેણી માટે શું આવે છે જે ઊર્જાનો તફાવત કેટલો છે